નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સારા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપની સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેમાં પાઠ 12 મો પાઠનું નામ છે અપંગ ઓજસ. એમાં આપણે એક અવતાર સમજી ગયા છીએ. એમાં ઓળકરનારનો એક છોકરો છે જે પોતે પોતાના પગનો પોલિયો હોવા છતાં પણ પોતે એના ઉત્સાહ, એના ઉમંગ, એના આત્મવિશ્વાસને કારણે તે પોતે વિશ્વ રેકોર્ડ સ્થાપે છે ઊંચી કૂદમાં. તો એ બધું આપણે પાઠમાં જોઈ ગયા છે. આજે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોઈ લઈએ જે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. બરાબર છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે હોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? તો હોલ્ટરના શરીર પર લખવાથી તેના પગ કે શરીરના કોઈ પણ ભાગ અથવા તો અંગ જાતે હલાવી ચલાવી શકતો નહોતો અને તે બંને પગે એને પોલિયો થઈ ગયો હતો. તે પોતે 9 વર્ષમાં હતો ત્યારે તેને એક બીમારીમાંથી એને પોલિયાની બીમારી પોલિયો થઈ ગયો હતો. તે પોતે એની જાતે એના હાથ પગ કે કોઈ પણ શરીરના અંગ છે એ હલનચલન ન કરાવી શકતો. એને હાથ પગ હલાવવા માટે એને કોઈ બીજા વ્યક્તિની જરૂર પડતી હતી. તેના જે સ્નાયુ હતા એ એકદમ સાવ નબળા પડી ગયા હતા. પછી બીજો પ્રશ્ન છે કે ડાક્ટર એટલે કે ડોક્ટર ડોક્ટરે હોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો હતો? તો કે ડોક્ટરે કીધું હતું કે ડાક્ટરે હોલ્ટરને જણાવ્યું હતું કે તે પોતે એના શરીરના એકે સ્નાયુ જાતે હલાવી ચલાવી શકશે નહીં, કારણ કે એના શરીરના સ્નાયુ પરનો કાબુ છે એ ચાલી રહ્યો છે. એટલે કે એના એના શરીરના જે સ્નાયુ છે એ સાવ કેવા થઈ ગયા છે, સાવ નિસ્તેજ થઈ ગયા છે, જેના કારણે તેનો જે સ્નાયુનો કાબુ છે એ ગુમાવી દીધો છે અથવા તો ચાલી ગયો છે. એટલે સ્નાયુ પર કયો કાબુ છે તેના હાથ હલનચલન પણ કરી શકશે નહીં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે વોલ્ટરે તેના પગને શું કર્યું? તો મેં તમને પાઠ સમજાવી હતી ત્યારે કીધું હતું કે વોલ્ટર છે તે તેના પગ સાથે વાતચીત કરે છે કે એની માતા છે એ સાંભળે જાય છે અને કહે છે કે બેટા તું શું કરે છે. ત્યારે વોલ્ટર કહે છે કે માં હું મારા પગને કહું છું કે મારા શાંત અને મૂંગા દોસ્તો એના બે પગને દોસ્ત કીધા છે. મૂંગા દોસ્તો એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો અને જાત જાતના કૂદકાઓ પણ લગાવી શકશો અને આકાશે આંબી અને ગગન ચૂંબી જશો પણ ક્યારે હિંમત હારતા નહીં અને સદાય વિશ્વાસ રાખજો એવું એના પગને કહે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે માતાએ પુત્રને શી પ્રેરણા આપી? તો કે તેની માતા એને કહે છે કે તું ક્યારે હિંમત હારતો નહીં અને તેને દેવમાં શ્રદ્ધા અને આસ્થા રાખવાનું કહે છે અને કહે છે કે તું ક્યારે નકારાત્મક વિચારતો નહીં, ક્યારે તારા વિચાર છે તારો વિશ્વાસ છે એને ક્યારે ડગમગવા દેતો નહીં અને સાથે સાથે તેના પગને માલિશ પણ કરતી અને ડોક્ટરની સૂચના મુજબ કસરતો પણ કરાવી અને તેને પ્રેરણારૂપ બનતા હતા તેની માતા. પછી પાંચમું છે કે ઊંચા કુદની સ્પર્ધા જોઈને વોલ્ટરે શું સંકલ્પ કર્યો? તો કે ઊંચા કુદની સ્પર્ધા જોઈને વોલ્ટરે પણ સંકલ્પ કર્યો કે હું પણ ઊંચી કુદમાં સૌથી ઊંચી કુદ કરી વિશ્વ વિજેતા બનીશ અને વિશ્વ રેકોર્ડ બનાવીશ. બરાબર. પછી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? તો કે ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે ઊંચી કુદમાં 2 મીટર અને 5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હતો. બરાબર. તો અહીંયા 5 પ્રશ્ન થયા. આજે આગળના પ્રશ્ન જવાબ અને સ્વાદ લઈએ છીએ આપણે અને પછીના લેક્ચરમાં જોશું. તો અહીંયા સુધી તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન જવાબ છે એ લખી લેવાના છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.